नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर बे विभाग सी 46 नंबर नो दाखलो छे 46। तमने कीधु छे 20 ओहम अवरोध धरावतो एक विद्युत बल, आ विद्युत बल एनो अवरोध આપણે આર ટુ કહી દઈએ, આર ટુ એનો અવરોધ 20 ઓમેગા છે અને 4 ઓમેગા અવરોધ ધરાવતો વાહક આને હું આર વન કહું, 4 ઓમેગા 6 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જો આ બેટરી છે એ કેટલા વોલ્ટની છે 6 વોલ્ટ, આ ધન ધ્રુવ આ ઋણ ધ્રુવ, તમારે ગોતવાનો છે પરિપથનો કુલ અવરોધ, તમારે ગોતવાનો છે પરિપથનો વિદ્યુત પ્રવાહ I, આ પ્લગ કોર્ડ, અને તમારે વિદ્યુત બલ્બના છેડાના અને વાહકના છેડા વચ્ચેનો, માની લ્યો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 અને આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1। તો ચલો મિત્રો દાખલાની શરૂઆત કરશું, તમે જોઈ શકો છો અવરોધ R1 અને અવરોધ R2 શ્રેણીમાં જોડેલા છે, એટલે શરૂઆત અહીંથી જ કરશું કે અવરોધો R1 અને R2 શ્રેણીમાં જોડેલા છે અને તેનો સમતુલ્ય અવરોધ R છે, એટલે આપણને જે પેલો પૂછ્યો છે પરિપથનો કુલ અવરોધ એટલે R શોધવાનો, તો શ્રેણી જોડાણનું સૂત્ર તમને ખબર છે કે R બરાબર R1 પ્લસ R2, R1 કેટલો છે મિત્રો 4 ઓમેગા, R2 કેટલો છે 20 ઓમેગા, થઈ ગયું 24 ઓમેગા। લ્યો આ તમારા પેલા પ્રશ્નનો જવાબ પરિપથનો કુલ અવરોધ। હવે બીજું કીધું છે પરિપથનો પ્રવાહ મેળવો, તો હવે આપણે ભણશું તમારી પાસે R છે, તમારી પાસે V છે, તો I મળે ઓહમના નિયમ મુજબ, એટલે હવે શું લખશું તો કે ઓહમના નિયમ અનુસાર શું થાય મિત્રો I બરાબર V ના છેદમાં વી કેટલો છે 6 વોલ્ટ, આર કેટલો છે 24, માટે I બરાબર છેદ ઉડે 6 4 24, શું વધ્યું 1 ના છેદમાં 4 એમ્પિયર, જો પોઈન્ટમાં લઈ આવવું હોય તો 1 ને 4 વડે ભાંગો 0.25 એમ્પિયર। હવે જો મને ક્યાંય આગળ ભવિષ્યમાં વિદ્યુત પ્રવાહની જરૂર પડે તો 0.25 નહીં લખું, કેટલો લખીશ 1.4 એમ્પિયર। હવે તમે મને કહો કે અહીંયા અવરોધ R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 મેળવવાનો છે, હવે મને કયો અવરોધ કયો છે R1, વોલ્ટેજ કેટલો V1, પસાર થતો વિદ્યુત પ્રવાહ તો બધામાંથી સરખો જ હોય I, આ બેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 ના છેદમાં 4 એમ્પિયર એટલે 0.25 એમ્પિયર છે। તો હવે તેજ બદલી નાખીએ, અવરોધ R1 ના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 ઓહમના નિયમ મુજબ IR1, I કેટલો આવ્યો તો યાદ છે ને 1 ના છેદમાં 4 અને R1 તમને આપ્યો છે 4 ઓમેગા, આ 4 4 જાય તો વધે 1 વોલ્ટ, આમ અવરોધ R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ।
બેટરી કેટલા વોલ્ટની હતી? છ. એમાંથી એક વોલ્ટાને મળે તો લેમ્પને કેટલા વોલ્ટ મળે? સમજી ગયા ને? પાંચ મળે. તો વિદ્યુત, હવે બીજો ભાગ ગણીએ, વિદ્યુત બલ્બના બે છેડાઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 બરાબર IR2. આઈ કેટલો હતો? 1/4. લેમ્પનો અવરોધ આપણને આપી દીધો તો કેટલો? 20/4, 5 20. જવાબ આવ્યો 5 વોલ્ટ. તો મિત્રો, આ આપણા બધા પ્રશ્નના જવાબ આવી ગયા. વાહ, તો આપણો દાખલો તમે ભણ્યા. આભાર.